કોટામાં મોપેડ ચાલક નાડામાં પડવાના સીસીટીવી આવ્યા સામે. કાર ચાલકે અચાનક કાર પાછળ લેતા બન્યો બનાવ. ખુલ્લા નાડાને લઈ સ્થાનિકોએ ફરિયાદ કરી હોવા છતાં તંત્રના આંખ આડા કામ. અરુણાચલ પ્રદેશની દિબાંગ ખીણમાં મોટું ભૂસ્ખલન સર્જાયું. નેશનલ હાઈવે 33નો મોટો ભાગ તૂટતા ચીનની સરહદે આવેલા દિબાંગ વેલી જિલ્લો સંપર્ક વિહોણો થયો. દિબાંગ ઘાટીમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહ્યો છે ભારે વરસાદ. બિહારના પટનામાં જંકશન ગોલંબર નજીક હોટલમાં લાગેલી આગમાં 6 લોકો હુમાયા. ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી 45 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. મૃતકોમાં 3 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ. ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હોવાની ચર્ચા. તેલંગાણાના સૂર્યપેટમાં માર્ગ અકસ્માતમાં 6 લોકોના નિપજ્યા મોત. અકસ્માતમાં કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા. રસ્તા પર અકસ્માત થતા સર્જાયો ટ્રાફિક જામ. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. બિહારના મુજફ્ફરપુરમાં ખાનગી હોસ્પિટલમાં થઈ મારામારી. દર્દીના પરિવારજનો અને હોસ્પિટલના કર્મચારીઓ વચ્ચે સામાન્ય બાબતમાં થઈ ઝપાઝપી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ સાથે પણ હોસ્પિટલના કર્મીઓએ કરી ગેરવર્તણૂક. રાજસ્થાનના અલવરમાં 2 ચોરોએ 2 દુકાનોના તાળા તોડી 3 લાખ રૂપિયાની કરી ચોરી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે ચોરોને પકડવા કવાયત હાથ ધરી. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા મામલે વધુ એક વળાંક. કુંભાણીના સાક્ષીઓએ દાવો કર્યો કે અમારી હાજરીમાં જ ટેકેદારોએ કરી હતી સહી. સાક્ષીઓએ કલેક્ટર સામે સોગંદનામું રજૂ કર્યું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ એફએસએલ તપાસની કરી માંગ. સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા. પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા. પૂર્વ કોર્પોરેટર કુંભાણીના ફોટા પર શિંગ લગાવેલા બેનર લગાવીને રોષ ઠાલવ્યો. સુરત કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ. 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા. તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો કર્યો ઇન્કાર. કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત. કુંભાણી વિવાદમાં સાક્ષીઓ આકરા પાણીએ. ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું, અમારી એફિડેવિટ પર ધ્યાન નથી અપાયું. ટેકેદારો અને કુંભાણી બંનેએ ગદ્દારી કરી છે. કુંભાણી વિવાદમાં ખોટી સાહીનો મુદ્દો. રાજ્ય ચૂંટણી પંચે દિલ્હી ચૂંટણી પંચને મોકલ્યો રિપોર્ટ. ગુનો સાબિત થાય તો 3 વર્ષની સજાની જોગવાઈ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બોટમાં કર્યો ચૂંટણી પ્રચાર. દાહોદ લોકસભાના ભાજપ ઉમેદવાર માટે શિક્ષણ મંત્રીએ કર્યો પ્રચાર. મેટ વિસ્તારના વિકાસની ખાતરી આપી જસવંતસિંહ ભાભોર માટે માંગ્યા મત. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિજ મકવાણાએ કર્યો પ્રચાર. ઢોલના તાલે ઝૂમ્યા કોંગ્રેસના કાર્યકરો. કેટલાક કાર્યકરોએ ઢોલી પર ચલણી નોટોનો કર્યો વરસાદ. ગીર સોમનાથના સુત્રાપાડામાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન. કાર્યક્રમમાં ભગવાન બારડે ભાજપ ઉમેદવારની લીડ ઘટવાની ભીતિ વ્યક્ત કરી. કહ્યું, આપણી લીડ કદાચ ઘટે પણ મતદાનની ટકાવારી વધવી જોઈએ. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ નેતાએ ઠાલવ્યો બળ આપો. માનસિંહ પરમારે જાહેર મંચ પરથી કહ્યું, મારે પણ સત્તાની સામે અસંખ્ય ફરિયાદો છે પણ આપણે વ્યક્તિગત ફરિયાદો ભૂલી જવી પડશે. નરેન્દ્ર મોદી જેવું આપણને નેતૃત્વ મળ્યું છે તે સ્વીકારવું પડશે. વડોદરા લોકસભા બેઠકના અનોખા ઉમેદવાર એસયુસીઆઈ પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તાને ચૂંટણી લડવાનો ક્રેઝ. 6 વખત ચૂંટણી હાર્યા પણ હિંમત ન હારી. લોકસભા ચૂંટણી માટે લોકો પાસેથી ફાળો ઉઘરાવીને કરી રહ્યા છે પ્રચાર. સી આર પાટીલે આપ અને કોંગ્રેસ ગઠબંધન પર કર્યા શાબ્દિક પ્રહાર. કહ્યું, ભરૂચ પર ઇન્ડિયા ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર. કાર્યકરોને હાકલ કરતા કહ્યું, આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ભૂલાવી દો. સી આર પાટીલે કાર્યકરોને મતનું ગણિત અને જીતના પાઠ શીખવ્યા. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં પરંતુ મજબૂત લાકડા જેવા કાર્યકરો હોવાની વાત કરી. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે થરાદમાં જાહેર સભાને સંબોધી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. ગેનીબેને પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી. ગેનીબેને કહ્યું, દેશમાંથી ગોરાઓને કાઢવા ફંડિંગ કરવામાં આવતું, હવે ચોરોને કાઢવા લોકો ફંડ આપે છે. જિગ્નેશ મેવાણીએ ભાજપ અને આરએસએસમાં ન જોડાવા સમાજને અપીલ કરી. વિરમગામમાં ભાજપના એમએલએ હાર્દિક પટેલે યોજી બેઠક. ભાજપના વકીલ સેલના અગ્રણી જે પટેલ પણ બેઠકમાં હાજર. ચૂંટણી લક્ષી માહિતી અને નિયમોને લઈને થઈ ચર્ચા. વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમંત જોશીનો વીડિયો વાયરલ. ધાર્મિક કાર્યક્રમમાં હેમંત જોશી ગરબે ઝૂમતા દેખાય. ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મટે બોલાવી ગરબાની રમઝટ. જૂનાગઢમાં મનસુખ માંડવિયાનો અભિવાદન સમારોહ યોજાયો. માંડવિયાએ કહ્યું, આઝાદીના 75 વર્ષ બાદ હવે અમૃતકાળ શરૂ થયો. સમારોહમાં ધારાસભ્યો અને ભાજપ આગેવાનો રહ્યા હાજર. ધોરાજીમાં મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના હસ્તે ખુલ્લું મુકાયું કાર્યાલય. પોરબંદર લોકસભામાં સૌથી વધુ લીડ મેળવવાનો બોઘરાએ વ્યક્ત કર્યો છે વિશ્વાસ.
જેતપુરમાં પણ ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન જયેશ રાદડિયાના હસ્તે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં હરિભાઈ પટેલનો પ્રચાર. વિસનગરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર. હરિભાઈએ કર્યો જનસંપર્ક. 5 લાખ કરતાં વધુ લીડ સાથે મહેસાણા બેઠક જીતવાનો ઋષિકેશ પટેલનો દાવો. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. આજે 200થી વધુ સામાજિક આગેવાનો ભાજપમાં ભળ્યા. વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનોએ કર્યા કેસરિયા. અંબાજીના હડાદમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું. 2000થી વધુ આદિવાસી સમાજના લોકો ભાજપમાં જોડાયા. જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ તમામને આવકાર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરીમનગર લોકસભા ઉમેદવાર સંજય કુમાર બંદીના સમર્થનમાં કર્યો પ્રચાર. ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા યોજાયેલા રોડ શોમાં લીધો ભાગ. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ રહ્યા હાજર. ગુજરાતના મુખ્યમંત્રી તેલંગાણામાં કર્યો ધુઆધાર પ્રચાર. કરીમનગરમાં ભવ્ય રોડ શો યોજીને જનમેદનીને કર્યું સંબોધન. કરીમનગરમાં ભાજપ ઉમેદવારને જંગી મતે જીતાડવા ભૂપેન્દ્ર પટેલનું આહવાન. મધ્યપ્રદેશના મુરેનામાં પીએમ મોદીએ પ્રચાર રેલીમાં સંબોધન કર્યું. વિપક્ષ પર નિશાન સાધતા કોંગ્રેસ પાર્ટીને વિકાસ વિરોધી ગણાવી. મોદીએ કહ્યું કે અમે સૈનિકને ખુલ્લી છૂટ આપી છે. અમે કહ્યું કે એક ગોળી ચલાવે તો 10 ગોળી ચલાવવી જોઈએ. આગ્રામાં પીએમ મોદી ઓબીસી આરક્ષણને લઈને કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કહ્યું હવે કોંગ્રેસે ધર્મના આધારે આરક્ષણ લાવવાનું નક્કી કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું મોદી તૃષ્ટિકરણનો અંત લાવી સંતુષ્ટિકરણ તરફ આગળ વધે છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી વારાણસીના પ્રવાસ પર અમિત શાહે કાલ ભૈરવ મંદિરમાં પ્રાર્થના કરી વિશેષ આરતી પૂજન કરી શેષ ઝુકાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની ટિપ્પણીઓ પર ચૂંટણી પંચની નોટિસ. ભાષણમાં નફરત ફેલાવવાનો આરોપ. ચૂંટણી પંચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટિસ મોકલી જવાબ માંગ્યો. 29 એપ્રિલ સુધીમાં જવાબ આપવા આદેશ. ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ધાર્મિક કાર્યમાં ભાગ લીધો. સ્મૃતિ ઇરાની દુઃખ દરિયાત કાર્યક્રમમાં મહિલાઓ સાથે કરી વિશેષ પૂજા. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં 21 બુલડોઝર સાથે લોકસભા ઉમેદવાર સાક્ષી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું. સદરના ધારાસભ્ય પંકજ ગુપ્તાએ કર્યું સ્વાગત. નામાંકનપત્ર ભર્યા પહેલા 21 બુલડોઝર સાથે રેલી યોજાઈ. મહારાષ્ટ્રના પુણેમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે યોજ્યો રોડ શો. નામાંકન ભરતા પહેલા લોકસભા ઉમેદવાર મુરલીધર મોહોલ સાથે રોડ શો કર્યો. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો રહ્યા હાજર. કચ્છમાં ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠકમાં ઘર્ષણ. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવઘણ આહિર અને પશ્ચિમ કચ્છ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ અર્જુનસિંહના સમર્થકોમાં ઘર્ષણ. પોલીસે ઘર્ષણ કાબૂમાં લાવવા હાથ ધર્યા હતા પ્રયત્નો. સાબરકાંઠાના ઇડરિયા ડુંગર પાસે લાગેલી આગ યથાવત. ડુંગરમાં આગ લાગી હોવા છતાં વન વિભાગ ઘોર નિદ્રામાં જોવા મળ્યું. સ્થાનિક વન અધિકારીને જાણ કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી. ઓછા સ્ટાફ અને અન્ય કચેરીની હદમાં આગ હોવાના અધિકારીઓના બહાના. ભરૂચના અયોધ્યાનગરમાં ભર ઉનાળે પાણી ભરાયા. ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. સોસાયટીમાં ગટરના પાણી ભરાઈ જતા રોગચાળો ફેલાવાની ભીતિ. ગટરના પાણી મુદ્દે સ્થાનિકોએ કોર્પોરેટરની ઓફિસે કર્યું હલ્લાબોલ. રોષે ભરાયેલા સ્થાનિકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી તાત્કાલિક ગટરની સાફ સફાઈ કરી સમસ્યાનું નિવારણ લાવવા સ્થાનિકોની માંગ. છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિય સમાજે ભાજપને હરાવવા લીધા સામૂહિક શપથ. વાસણા ચોકડી પાસે મંદિર ગ્રાઉન્ડમાં 6 ગામના રાજપૂત સમાજની મળી હતી બેઠક. ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને રાજપૂત સમાજની તાકાત બતાવી દેવા આગેવાનોએ કરી હાકલ. ગીર સોમનાથની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા. કલેક્ટરે અચાનક તપાસ કરતા ડોક્ટરનો ભાંડો ફૂટ્યો. વેરાવળ સિટી પોલીસે ડોક્ટરની અટકાયત કરીને હાથ ધરી કાર્યવાહી. 35 ભારતીય માછીમારોને મુક્ત કરશે પાકિસ્તાન સરકાર. 30 એપ્રિલે ભારત પરત આવશે 35 માછીમારો. એક મૃતક માછીમારનો મૃતદેહ 29 એપ્રિલના રોજ ભારત લવાશે. પાકિસ્તાની જેલમાં હજી પણ 147 માછીમારો કેદ. વડોદરામાં હરણી બોટકાંડ કેસમાં હાઈકોર્ટ લાલઘુમ. તત્કાલીન વડોદરા મ્યુનિસિપલ કમિશનર સામે ખાતકીય તપાસના આદેશ. કોર્ટે કહ્યું કોન્ટ્રાક્ટ આપનાર તમામને નોકરીમાંથી દૂર કરી દેવા જોઈએ. સુરતમાં સીઆર પાટીલે ક્ષત્રિય સમાજ સાથે કરી બેઠક. 108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની બેઠકમાં ભાજપને મળ્યું સમર્થન. સીઆર પાટીલે કહ્યું ક્ષત્રિય સમાજનું માનવું છે કે તેમનો રોષ માત્ર રૂપાલા સામે. શક્તિપીઠ અંબાજીથી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન. અંબાજી મંદિરમાં ધજા ચડાવી ધર્મરથનું પ્રસ્થાન કરાયું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ધર્મરથમાં જોડાયા. આણંદના સોજિત્રામાં ક્ષત્રાણીઓ પ્રતિક ઉપવાસ પર બેઠી. પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી સામે નોંધાવ્યો વિરોધ. શ્રેમ કલ્યાણી માતાજીના મંદિરે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા. મોડાસામાં ભાજપના સામાજિક સંવાદ કાર્યક્રમમાં રૂપાલા વિરોધી યથાવત.
उमिया चौक खाते योजना कार्यक्रम की बहार क्षत्रिय समाज कर विरोध प्रदर्शन, विरोध करता क्षत्रिय कार्यक्रम की पुलिस करी अटकायत। गांधीनगर लिकावाड़ा खाते राजपूत सभा में भाजप विरुद्ध मतदान करने प्रतिज्ञा, नारी शक्ति हनन थता राजपूत समाज लीधो मोटो निर्णय, राजपूत समाज 100 लोग भाजप विरुद्ध मतदान करने लीधी प्रतिज्ञा। लींबड़ी में क्षत्रिय समाज धर्मरथ नु आगमन, क्षत्रिय समाज ने भाजपा विरुद्ध में मतदान करने आह्वान, पद्मिनी बा सहित क्षत्राणियों धर्मरथ साथ जोड़ता आंदोलन वधु उग्र बनवा एहान। सूरत में स्टंट बाजू सामे पुलिस ने स्पेशल ड्राइव, बाइक ने मॉडिफाई करी बेफाम रीते वाहन चलावता लोगों सामे कार्यवाही, पुलिस 3498 जेटली बाइक कब्जे करी 70,60,000 नो दंड वसूलियो। वडोदरा में मरी मसाला वेपारियों पर पालिका सपाटो, कारेली बाग मुक्तानंद सर्कल पर मंडप उभा करी करता था वेचाण, लाइसेंस वगर मरी मसाला वेचाण करता वेपारियों पर कार्यवाही। सूरत में भेड़सेड़ियाओ बनिया बेफाम, लिंबायत में सरदार ट्रेडर्स अनाज मसाला नमूना फेल, आरोग्य विभागे 13 एप्रिले 17 जगह लीधा था अनाज नमूना, 18 तारीखे 17 जगह पर लीधेला मसाला सैम्पल में मोटा पाये भेड़सेड़ सामी आवी, अडाजण सरथाणा कतारगाम विस्तार में लीधेला मसाला सैम्पल पण फेल गया, लोकोना आरोग्य साथे चेड़ा करता भेड़सेड़ियाओ सामे आरोग्य विभाग की कार्यवाही। वडोदरा में चेकपोस्ट पर 13.50 लाख रूपया पकड़ाया, चरसाली चेकपोस्ट पर एसएसटी की टीमें बिनहिसाबी रोकड़ पकड़ी पाड़ी, हरीश परमार नामना व्यक्ति पास थी मड़ी लाखों की रोकड़। वडोदरा पालिका ना वेहिकल पर डीजल में चोरी कौभांड, कर्मचारी चिराग जेठवा करते हो तो डीजल की चोरी, डीजल चोरी करते कर्मचारी कैमरा में कैद थो, आरोपी ने नौकरी में बरतरफ कराया, कॉन्ट्राक्टर बालाजी सिक्योरिटी ने 50,000 नो दंड। सूरत उधना में कापड़ व्यापारी ने रूपया 1.32 लाख चूनो चोपड़ना आरोपी झड़पायो, पुलिस मुंबई की ठगबाजनी करी धरपकड़, आरोपी मेहुल जुगाणीए चीटिंग रूपया थी मीरा रोड पर खरीदियो हतो 56 लाख नो फ्लेट। अमदावाद में एकज कोमना बे जूथ वच्चे अथड़ामण, वस्त्रापुर में मंदिर जीर्णोद्वार की पत्रिका में नाम छपावा मुद्दे पत्थरमारो, अथड़ामण में वृद्धा मौत और 7 ने इजा थता होस्पिटल खसेड़ाया, घटनास्थले चुस्त पुलिस बंदोबस्त तैनात। जूथ अथड़ामण में मौत बाद विवाद वकरियो, मृतकों परिवारजनों मृतदेह स्वीकार करो इनकार, कहू न्याय नहीं मे त्या सुधी मृतदेह नहीं स्वीकारी। अमदावाद वस्त्रापुर में पत्थरमारा मामले पीआई गोविंद भरवाड़ सामे फरियाद, पीआई साथ बे होमगार्ड जवान सामे पण लाग्या आरोप, फरियाद में पीआई सहित 7 लोगों नाम नोधाया। सलमान खान घर की बहार थे फायरिंग केस में लॉरेंस बिश्नोई कोर्ट में करी रजूआत, कार्यवाही करता पहला बिश्नोई अगाउ जाण करवा करी मांग, विशेष अदालते आरोपी की मौखिक रजूआतों ने करी मंजूर। जूनागढ़ में प्रधानमंत्री पर अभद्र टिप्पणी करना युवक की धरपकड़, इंस्टाग्राम पर युवके पोस्ट करी थी वायरल, पुलिस युवक की धरपकड़ करी कायदा करू भान। सूरत पांडेसरा विस्तार में युवक पर जीवलेण हुमलो, सामान्य झगड़ा में भूपेन्द्र किशोर अलकरी नामना युवक पर छरी घा झीकाया, युवक गंभीर रीते जाग्रस्त थता होस्पिटल खसेड़ायो। वडोदरा में पूर्व रणजी क्रिकेटर नु वधु एक कारस्थान, ऋषि आरोठे मैच की नकली टिकटो वेचिया आरोप, व्यापारी पास थी 21 लाख पड़ावी नकली टिकटो वेची। राजकोट में पुलिस मार थी युवक ना मौत नो आक्षेप, परिवारे एएसआई अश्विन कानगड़े सामे पगला लेवानी करी मांग, पड़ोसी ना झगड़ा नु समाधान करवा माटे युवान गयो हतो, पुलिस से कस्टडी में लईने मार मारता युवक नु मौत। भावनगर वीरपुर में थयेली मारामारी में युवक नु मौत, एक अठवाडिया पहला जूनी अदावत में थई हती मारामारी, अठवाडिया पहला थयेलो हुमलो जीवलेण निवड्यो, होस्पिटल में सारवार दरमियान युवक नु मौत। सूरत अठवा विस्तार में मकाई पुल पास युवक की हत्या, अजाण्य ईसमो युवक पर लाकड़ा फटका हुमलो कर फरार थया, पुलिस समग्र मामले तपास हाथ धरी। सूरत में एलपी गैस टैंकर में थी दारू की हेराफेरी पर्दाफाश, तात थैया गोडाउन पर 55 लाख दारू जप्त, गोडाउन में दारू छुपावे थे पहला ज त्राटकी पुलिस, 71 लाख मुद्दा माल जप्त। गुजरात में नहीं मिली गर्मी की राहत, पवन की दिशा बदलाता गर्मी प्रकोप वधवानी हवामान विभाग की आगाही, राज्य के केटलाक जिला महत्तम तापमान 42 डिग्री की आसपास पहुंचने की शक्यता। भावनगर सहित गोहिलवाड़ में ठेर ठेर माटी ना देशी माटलाओं हाटड़ाओ मंडाया, गोंडल मोरबी राजकोट सहित अनेक जगह थी मळे छे ऑर्डर, 75 रूपया थी लईने 250 रूपया सुधीना माटला नुं वेचाण। प्रजापतियों दरियानी खाड़ी माथी माटी लावी बनावे छे माटला, खूब ज लांबी अने मेहनत मांगी लेनार छे बजार में माटला पहोंचाड़वानी प्रक्रिया, एक माटलू बनावा पाछळ लागे छे ओछा में ओछा 6 दिवस नो समय। गुजरात में पुलिस भर्ती माटे अत्यार सुधी 7,11,000 अरजी कन्फर्म कराई, गुजरात पुलिस भर्ती बोर्ड ना अध्यक्ष हसमुख पटेले कहूं कुल 8,63,000 अरजी आवी, हजी 1 लाख थी 1.5 लाख अरजी आवे तेवी शक्यता।
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો હલ્લા બોલ. બીસીએ સેમેસ્ટર 4 ના પેપર લીક મામલે તાત્કાલિક ફરિયાદ કરવા માંગ. કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરી નારેબાજી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી. એબીવીપીના વિરોધ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્તાધીશો એક્શનમાં. બીસીએ સેમેસ્ટર 4 ના પેપર લીક મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાઈ કમિટીની રચના. કમિટીના રિપોર્ટ બાદ થશે કાર્યવાહી. ભાવનગરના કોઠિયા ગામમાં વર્ષો બાદ પહોંચ્યો વિકાસ. આઝાદી બાદ પ્રથમ વખત કોઠિયા ગામને મળી એસટી બસની સુવિધા. ગામમાં બસ આવતા લોકોએ વાજતે ગાજતે કર્યું બસનું સ્વાગત. અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. કાંકરિયાથી કષ્ટભંજન દેવ મંદિર સુધી 40 મિનિટમાં પહોંચાશે. 30,000 રૂપિયા ચૂકવવું પડશે ભાડું. યાત્રાધામ વિકાસ બોર્ડ મે મહિનામાં શરૂ કરશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. સાળંગપુર મંદિરથી 700 મીટરના અંતરે બનાવાયા 2 હેલીપેડ. એક સાથે 6 લોકો હેલિકોપ્ટરમાં બેસી કરી શકશે સફર. દ્વારકા જગત મંદિરમાં વર્ષ 2023-24માં 81,50,000 ભક્તોએ કર્યા દર્શન. ભક્તો દ્વારા દ્વારકાધીશ મંદિરમાં 23,78,00,000ની ભેટ અર્પણ કરાઈ. 1.7 કિલો સોનું જ્યારે 50.6 કિલો ચાંદી દ્વારકાધીશને અર્પણ કરાયું. દ્વારકાધીશના મંદિરે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ શીશ ઝુકાવ્યો. દ્વારકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરી નથવાણીએ શારદાપીઠ ખાતે જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ લીધા. નડિયાદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબો મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ લોન્ચ કરાયો. વડોદરા અમદાવાદ મુખ્ય લાઇન પર બ્રિજ બનાવાયો. જાપાનીઝ જ્ઞાનની સાથે મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું ઉત્તમ ઉદાહરણ. એન્જિનિયરિંગ પ્રવેશ માટેની જેડબલઈ મેન્સ પરીક્ષાનું પરિણામ જાહેર. દેશભરમાંથી 56 ઉમેદવારોએ 100% ગુણ મેળવ્યા. ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી. અમદાવાદના 2 વિદ્યાર્થીએ એર ટોપ 200માં સ્થાન મેળવ્યું. ગાંધીનગર પોલીસે ચોરી થયેલા ફોન રિકવર કર્યા. ગાંધીનગર પોલીસે મોબાઈલ ફોન ચોરીની ડ્રાઈવ શરૂ કરી 220 જેટલા મોબાઈલ રિકવર કરાયા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ફોન કબજે કરાયા. આણંદ જિલ્લાના સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ફતેપુરા ચોકડી પાસે પોલીસ ટ્રેકિંગ. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે વાહન ટ્રેકિંગ અભિયાન શરૂ કર્યું. કાયદો અને વ્યવસ્થા જળવાય તેના માટે ચૂંટણી પંચના આદેશથી પોલીસની કામગીરી. ચૂંટણીલક્ષી બંદોબસ્ત સહિતની બાબતોને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સમીક્ષા બેઠક યોજાઈ. ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શન પણ સમીક્ષા કરવામાં આવી. ગંભીર ગુનામાં 22.3% ઘટાડો થયો હોવાનું પોલીસ કમિશનર જીએસ મલિકનું નિવેદન. બારડોલીમાં શ્રતાયું વૃદ્ધો માટે મતદાન શરૂ. મહુવાના બાંગરોળિયા ગામમાં 102 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન. વૃદ્ધાએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાની ફરજ બજાવી અને દરેક લોકોને અચૂક મતદાન કરવા માટે કરી અપીલ. મતદાન કરનારા લોકોને ગોધરાના વેપારીઓ આપશે ખાસ ડિસ્કાઉન્ટ. 7મીના રોજ મત આપનાર લોકોને 7% ડિસ્કાઉન્ટની જાહેરાત. વધુમાં વધુ મતદાન થાય તે માટે અનોખો પ્રયાસ. અરવલ્લીના માલપુરમાં 85 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન. ચૂંટણી પંચની ટીમે વયોવૃદ્ધ મતદારોના ઘરે ઘરે ફરી કરાવ્યું મતદાન. વૃદ્ધ મતદારોએ લોકશાહીના પર્વમાં મતદાન કરીને ફરજ નિભાવી. મોરબીમાં ચૂંટણી પંચનો નવતર પ્રયોગ સામે આવ્યો. મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ખાસ આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું. મતદારોને 100% મતદાન કરવાની અપીલ કરી આ આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું. પશ્ચિમ સિંઘભૂમના કોલ્હાન જંગલમાંથી ફરી મળ્યા 3 IED બોમ્બ. સુરક્ષા દળોએ 3 IED બોમ્બનો નાશ કર્યો. સુરક્ષા દળોને નિશાન બનાવવાનું નક્સલવાદી કાવતરું નિષ્ફળ. ગિરડીહ જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈ પોલીસ અધિકારી દીપક કુમાર શર્માના પ્રયાસો. સંવેદનશીલ વિસ્તારમાં જાતે જઈ કરી રહ્યા છે નિરીક્ષણ. પાણી વીજળી જેવી સમસ્યા વિશે પણ કર્યું નિરીક્ષણ. સાથે જ બાળકો સાથે સમય વિતાવી તેમણે શિક્ષણના મહત્વ વિશે પણ આપી સમજણ. ગિરડીહમાં મહાકાય વૃક્ષ મકાન પર પડતા મકાન ક્ષતિગ્રસ્ત બન્યું. મકાનમાં રહેતા એક વ્યક્તિને હાથમાં ઈજા તો બીજા અન્ય પરિવારજનોને પણ નાની મોટી ઈજા. સદનસીબે મકાનમાં રહેતા 16 લોકોનો આબાદ બચાવ. બિહારના પૂર્ણિયામાં આગ લાગતા 10 ઘર બળીને ખાક. ખેતરમાં કામ કરવા ગયેલા પરિવારના ઘરોમાં અચાનક ફાટી નીકળી આગ. ઘરમાં રહેલી તમામ ઘર વખરી બળીને ખાક થઈ જતા 5 પરિવારો મુશ્કેલીમાં. ઝારખંડના ગોડ્ડામાં ઘરમાં આગ લાગતા યુવક ગંભીર રીતે દાઝ્યો. 28 તારીખે યુવકના લેવાના હતા લગ્ન. ઘરમાં બેસીને પરિવારજનો વાત કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક લાગી આગ. ઘરમાં રાખેલો તમામ માલ સામાન બળીને ખાક થઈ જતા મોટું નુકસાન. જોનપુરમાં ટોલ કર્મચારીઓના વ્યવહારથી રોષે ભરેલા ગ્રામજનોએ કર્યો પથ્થરમારો. રસ્તા પર વાહન પસાર થવાની બાબતે ટોલકર્મીઓએ મારપીટ કરતા ગ્રામજનોએ કર્યો પથ્થરમારો. ટોલકર્મીઓની કેબિન અને ઓફિસમાં કરી તોડફોડ. હિમાચલ પ્રદેશના સદવામાં કાર પલટી જતા 2 લોકોના નિપજ્યા મોત. ઘટના સ્થળ પર લોકોના ટોળા. રસ્તા પર કાર પલટી જતા લોકો દોડી આવ્યા. કારમાં સવાર 3 લોકો ઘાયલ થતા ખસેડાયા હોસ્પિટલ.
बेगूसराय में पिकअप वाहन अड़फेटे लेता बे बाळकी ना घटना स्थले मौत। रोषे भरायेला स्थानिकोए रस्तो जाम करी नोंधाव्यो विरोध। एक ज परिवार नी बे बाळकी ना मौत थी परिवार में शोक। જેસલમેરના ખુડી ગામ નજીક ભારતીય વાયુસેનાનું નાનું વિમાન થયું ક્રેશ। ગ્રામજનોને જાણ થતાં તંત્રને આપી હતી માહિતી। વાયુસેનાના અધિકારી તેમજ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી ઘટના સ્થળે।